नमस्कार दर्शक मित्रों, जे प्रमाणे आप जोई रहा छो ए प्रमाणे अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन क्या सुधी नहीं सुधरे। कारण के एक कहेवत छे के खोदकाम करी जाय छे पछी तेने क्यारे जोवा नथी आवतुं। अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन ना कार्यकर्ता एटले के मनपा, जे प्रमाणे आप जोई रहा छो ए प्रमाणे अत्यारे हाल हुं उभी छुं ગુલબાઈ ટેકરાના સુભદ્રાપુરાના ઠાકોરવાસમાં। જી હા, સુભદ્રાપુરાના ઠાકોરવાસમાં અમદાવાદમાં આવ્યું છે ગુલબાઈ ટેકરા। આપ જે મહિલાઓને જોઈ રહ્યા છો, એ મહિલાઓ અત્યારે હાલમાં જ્યાં ઊભી છે તે જગ્યા છે ખાડામાં ઊભા છે। હું રોડ બતાવવા માંગીશ કે રોડને અડીને જ જે છે ખાડા ખોદવામાં આવ્યા છે। નમસ્કાર દર્શક મિત્રોને, હું છું સ્ટેફી કુનુરી, આપ જોઈ રહ્યા છો લાઈવ ટેલિકાસ્ટ સત્યડે પ્લેટફોર્મ પરથી। જનતાનો અવાજ સત્યનો સાથ રહ્યો છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ખાડે ગયું છે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ને વાત ખોટી નથી, સબૂત સાથે હું કહેવા માંગુ છું। આપ જે જોઈ રહ્યા છો આ છે ગટરનું ઢાંકણું છે, એટલે કે અહીંયા ગટર આવેલી છે। અને હાલમાં હું એ મહિલાઓ સાથે વાત કરવા માંગુ છું કે કેટલા સમયથી આ દુવિધા થઈ રહી છે। આ 2-3 મહિના થઈ ગયા બેન, અમે હેરાન થઈ ગયા, અમારા ધીચન ચાલતા નથી, હાથ પગ ચાલતા નથી, પડી ગઈએ છીએ, નાના બચ્ચા છે, નાના બચ્ચા અમારા પડી જાય છે, અમે હેરાન થઈ ગયા 3 મહિનાથી કોઈ એક્શન લેવામાં આવતું નથી, ખાડા તો પાણી ના ભરાય છે, પાણી તો ઉભરાય જાય છે, કોઈ સાંભળવા તૈયાર નથી અમારી વાત। દિવાળી પછી તોડજો કે અમારે રેતી આવી ગઈ, સિમેન્ટ આવી ગઈ છે, અમારે રોડ અત્યારે તોડવું છે, અત્યારે તોડવું છે, લાઈટો જોઈ નાખી છે બેન, અને આ ડોછો ક્યાં જાય, આ ડોછો બચ્યા ની આ ધારી ભૂઈ પડે છે, તારા ક્યાં લગી તમારો વિચાર આજ નહીં આવતો કઈ સરકાર ના તમે કશું જોતા નહી હોમ આવું, તમે હપુ આ દિવાળી અમે નહીં કરી, આવું ને આવું જો છીએ, બોલો તમારા લગી જોવો વિચાર કરો અમારો। આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો એ પ્રમાણે એમની જે વેદના છે ને એ રડતા રડતા કહી રહ્યા છે। જો હવે જનતા એ પોતાના પ્રશ્નો માટે સરકારની સામુ ને એમસી સામુ હાથ જોડીને રડવું પડે ને તો બહુ જ શરમની બાબત કહેવાય। કારણ કે જ્યારે વોટ માંગવાનો હોય છે ત્યારે તમે આ જ રોડ સરખા કરી દેશો ને આ જ રોડ પર આવો છો, ચાલીને દરવાજા ખટખટાવો છો કે વોટ આપો, અને જ્યારે જનતાના પ્રશ્ન આવે છે તો તમારા કાન અને આંખ ક્યાં જતા રહે છે। જનતા પ્રશ્ન પૂછે છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શું ઊંઘમાં સુઈ રહ્યું છે, ઘોર નિંદ્રામાં જતું રહ્યું છે, શું નથી દેખાતા આ ખાડા? કેમેરામેન ને વિનંતી કરીશ કે આ ખાડાના દ્રશ્યો છે તોડી નાખ્યું છે, આ ગટરનું કનેક્શન છે તોડી નાખ્યું છે। હું વાત કરવા માંગુ છું, આજે કનેક્શન છે નાગરિક સાથેથી, આ કનેક્શન અહીંથી તોડ્યું છે, કોર્પોરેશન ને ખબર નથી પડતી કે તૂટેલું કનેક્શન પાછું જોડવું જોઈએ, શું એ માણસો નથી રહેતા, આ લોકો એ શું ગટર ના આમાં રોગચાળો ફેલાશે, જવાબદારી કોની? એટલું બી કોર્પોરેશન ને ભાન નથી કે અહીંયા માણસો રહે છે? શું તમારે ખાલી બંગલા વાળા ને ગાડીઓ માટે સારા રોડ રસ્તા ને ગટર ને પાણી આપવાના છે? તોડ્યું ત્યારે તમે એવું કીધેલું કે ફક્ત 2 દિવસમાં બની જશે, તમે એ લોકોની દિવાળી તો બગાડી, હવે તમે આ લોકોની ઉત્તરાયણ બનાવો છો, આ વાયરો જોવો ખુલ્લા, કઈ નહીં પડે, આ વાયર ખુલ્લા, અહીંયા અહીંયા છોકરાને કઈ અકસ્માત થશે, વીજળીનો શોખ લાગશે, કોઈને કોણ જવાબદાર, કોની સામે ફોજદારી કાર્યવાહી કરવાની, પછી કોઈનો જીવ જશે તો શું એમસી લેખિતમાં સ્વીકારશે કે અમારી ભૂલ હતી? શું માંડ્યું છે આજની સરકારે? 25-25 વર્ષથી કોર્પોરેશનમાં એક જ સરકાર છે, એને ભાન નથી? આ વિકાસ મોડેલ છે ગુજરાતનું, આ જોવો કઈ રીતે એ લોકો માણસો શું કૂદકા મારે, અહીંથી રોપવે બાંધે નીચેથી ઉપર ઉતરવા માટે,
એન્જિનિયર નથી કોર્પોરેશન પાસે કે જન્મ બુદ્ધિ હોય કે કોઈ બોલવા વાળું નથી સત્તામાં અભિમાન છે એટલું. હવે હું વાત કરવા માંગુ છું અહીંના જ એક નાગરિક સાથે. જી રૂપિયા 1200 રૂપિયા ભરી. મારું નામ માલાભાઈ હીરાભાઈ સોલંકી છે. અમે વર્ષોથી અહીંયા રહીએ છે. હવે અમાર દિવાળીના પહેલા જ્યારે કોર્પોરેશન અહીંયા તોડવા માટે આવી હતી ત્યારે અહીંના સ્થાનિક જગ્યાના લોકોએ એવું કીધેલું કે ભાઈ આ તોડીને જાઓ છો તમને કેટલા ટાઈમમાં રિપેરિંગ કરી આપશો. આવું એમને કીધું કે 2 દિવસની અંદર જ તમને પાકો રોડ બનાવીને આપીશું. આજે એ 2 દિવસને આજે થઈ ગયા. દિવાળી જતી રહી, નવરાત્રી જતી રહી, બધું જતું રહ્યું. આજે પહેલો મહિનો આવી ગયો, બધું જતું રહ્યું, 3 મહિના થઈ ગયા, પણ હજી સુધી કોર્પોરેશને આ બેદરકારીની અંદર મૂકી રાખેલું છે. અહીંયા ખાડામાં પાણી ભરાઈ જાય, સવારે પાણી નીકળે, પાણી લાઇન તોડી નાખી, ઇલેક્ટ્રિક કનેક્શન તોડી નાખ્યા. અહીંયા જે લોકોને તકલીફ પડે છે એ કોર્પોરેશન એમના ત્યાં બેઠા રહે છે, ઓફિસોમાં બેસે છે. એ લોકોને એટલી જાણ નથી થતી કે જે લોકો પાસે અમે લોકો વોટ માંગવા જઈએ છીએ એ જ લોકો આજે અમારી સામે ફરીને ઉભા રહેશે. આજે મારે સરકારને એટલી વિનંતી છે કે ગરીબોને જો આ રીતે હેરાન કરવા હોય તો વોટ માંગવા આવવાનું બંધ કરો. કોર્પોરેશન જે જુબાની આપે છે ને, ખોટામાં ખોટી જુબાની આપે છે કોર્પોરેશન. મ્યુનિસિપલ કોર્પોરેશન પબ્લિકને ખાલી હેરાન કરવા માટે છે. કોઈ સુવિધા પૂરી પાડી શકતી નથી કોર્પોરેશન. અને અમારી સરકારને એટલી રિક્વેસ્ટ છે કે તમારા અહીંના જે બી હોય એ લોકોને જાણ કરો કે ઊંઘતા નહીં ને લોકોને જાગૃત કરેલા છે. લોકો જાગૃત થઈ ગયા છે અત્યારે. હવે આ લોકોનું આ ભરપાઈ કરી આપે કોર્પોરેશન. જલ્દીમાં જલ્દી આ કામ કરી અને આ રોડ પૂરો કરે. અમારે સરકારને વિનંતી છે. જી હજી હું વાત કરવા માંગુ છું. મારે એ પૂછવું છે કોર્પોરેશનને કે આ કયા વર્ક ઓર્ડરથી આ કામ કર્યું અને હજી સુધી પતાવ્યું નથી. શું એ જે બી વર્ક ઓર્ડર હતો આ કામ કરવાનો એમાં એવું લખ્યું હતું કે 5-6 મહિના સુધી આ કામ પૂરું ન કરવું? આવો વર્ક ઓર્ડર બહાર પાડ્યો હોય તો લાવો, અને જો એવો વર્ક ઓર્ડર નહોતો તો જવાબદાર એન્જિનિયર કોન્ટ્રાક્ટર જેને આ કામ પાસ કર્યું એ અધિકારી તમામની ઉપર પગલાં લો. આ માણસો રહે છે, કોઈ જાનવર નથી રહેતા. આ ખાડા જોવો તમે, અહીંયા આ કેમ લે અહીંયા લોકો. આપ જે પ્રમાણે હાલમાં જોઈ રહ્યા છો એ પ્રમાણે હવે અને વિકાસ કેવું કે વિનાશ કેવું? કે વિનાશ છે કે પછી સત્તા પક્ષનું અભિમાન? વિનાશ કહેવાય, આને વિકાસ નહીં, આને વિનાશ કહેવાય. ક્યાં છે ભાજપના કે જે બી સત્તા પક્ષો હોય એમના ધારાસભ્ય, એમના કોર્પોરેટરો? 25-25 વર્ષથી અહીંયા એક જ પક્ષનું શાસન છે. એટલા માટે આ હાલત છે કે ભાઈ પક્ષ પબ્લિક ગમે તેમ કરીને તમને વોટ આપે છે, એટલે કે જે કરવું એ કરીએ, છૂટ આપેલી છે તમને. વિકાસ નું મોડેલ બીજેપી સરકાર બતાવે છે, કોર્પોરેશન અંડર માં આવે છે હાલમાં શાસક પક્ષ ના. તો જયારે વિકાસ અને વિનાશ જે પ્રમાણે હાલમાં સત્યડેએ જનતાનો અવાજ ઉઠાવવાનો ટ્રાય કર્યો છે, સત્યડેએ જનતાનો અવાજ બનવાનો ટ્રાય કર્યો છે, આ જે ધંધા રોજગાર વાળા છે, સાયકલ ની દુકાન છે, ગેરેજ છે, એમને પૂછવા માંગુ છું કેટલા સમયથી આપનો ધંધો બંધ છે? 3-4 મહિનાથી કામકાજ કર્યું નહીં અને હેરાન થઈ ગયા. ખાડા ખોદીને જતા રહ્યા, એના પછી કોઈ આવ્યો જ નહીં અહીં. એના ભાઈ કોઈ આવતો નહીં. 2-3 વાર ગટર લાઈન તોડ નાખી, પાછી અમે કરાવી, આપણા પૈસે એ જ કામ કરીએ, બીજું કઈ જ કામ નથી અહીં. હેરાન થઈ ગયા. હવે તો આપ જે હાલમાં જોઈ રહ્યા છો અહીં તમામના ધંધા રોજગાર ઠપ થઈ ચુક્યા છે. છેલ્લા 2.5-3 મહિનાથી કોઈ પણ પ્રકારનું હાલમાં કાર્ય કરવામાં નથી આવ્યું. હવે વિકાસ કે વિનાશ હું જનતાને પૂછવા માંગુ છું કે જનતા જવે મને કહેશે, કારણ કે વોટ પણ જેને માંગવાનો હોય છે નેતાઓ સમગ્ર હાલમાં જયારે જનતા પાસે આવે છે અને હાલમાં જયારે એમના પ્રશ્નો છે જનતાના ત્યારે ખબર નહીં નેતાઓ ક્યાં ખોવાઈ જાય છે, ક્યાં છે કોર્પોરેટર ને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હરેક જગ્યાએ ખાડા ખોદીને મૂકી કેમ રાખે છે? મને એ નથી સમજાતું કે આ તો કેવા પ્રકારનું કાર્ય છે કે જ્યાં જુઓ ત્યાં ખાડા ખોદી નાખવાના પછી અને પૂરવાના નહીં, જનતાનું જે થવું હોય થાય. એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તો ખાડે ગયું છે. હવે હું હાલમાં વાત કરવા માંગુ છું, કદાચ જુવાન લોહી હોય ને તો ઉકળીને બોલે એવું કહી શકાય, પરંતુ જો કે જુવાન લોહી પણ સાચું બોલે, પરંતુ વડીલ સાથે વાત કરવા માંગુ છું જેમનો આટલા વર્ષોનો અનુભવ છે, તજુર્બો છે, જેમણે જિંદગી જોઈ છે અને ઘણી સરકાર બદલાતા જોઈ છે. જી આપ શું કહેવા માંગો છો? વોટ લેવાનું હોય ત્યારે બધા નેતા આવે છે, હવે શું કહેવા માંગો છો? આ બધાને આટલો તકલીફ પડે છે ભાઈ, કોઈ વિચાર તો કરો ગરીબોનો.
તમે બંગલા વાળા ના કરો રૂપિયા મળે તો અન્વય ના કરે આ ગરીબો ને તમે કોઈ કરો છો જો છો હમો તારા આ કેટલા પડા છે મનમી કોઈ હોભરો તૈયાર નહીં આ ગોડી ગોડી ને હેડ્યા જા અને અમારે જો ઓમ પર ઊંધો ભાઈ કે લગી જો ચરકા ના કહીએ અને વાટ બોટ કોઈ નહીં આવે ના કર અને કોઈ નહીં આપવા દઉં ના પા જાય હું તારા કેટલા મનમી બાપરા આ હેરાન થાય સરકારનું બધું કમાવાનો ધંધો થઈ ગયો છે એ લોકો જેનું કોઈ નિરાકરણ જ નથી. હાલમાં હવે હું પૂછવા માંગુ છું જનતાને કે આજે હાલમાં ગુલબાઈ ટેકરાના સુભદ્રાપુરામાં ઠાકોરવાસમાં હાલમાં જે ભાજપ સરકાર વિકાસ કહે છે તો આ વિકાસ છે કે વિનાશ છે? ફરીથી હું પૂછવા માંગુ છું જનતાને, આપ આપના હોશો અવાસમાં કહો છો કે આ વિકાસ છે કે વિનાશ છે? રાહુલ નું મકાન છે અહીંયા નજીક માં છે, બધું જોવે તો બધી નથી ખબર પડતી એ લોકોને બી, અહીંયા નજીક જ છે કોર્પોરેટર ને. હવે હું આ સામે સ્કૂલ છે, અહીં ખાડા ખોદી દેવામાં આવ્યા છે, કોઈ પણ પ્રકારની કાર્યવાહી હજી સુધી કરવામાં નથી આવી, હજી સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી. આપ જોઈ રહ્યા છો કે દુકાનની આગળ કેટલા ઊંડા ઊંડા ખાડા કરી દેવામાં આવ્યા છે, તો હજી સુધી શા માટે પૂરવામાં નથી આવ્યા? શું વચ્ચેથી જ ક્યાંક કોઈક સમાધાનનો રસ્તો નીકળી ગયો છે કે જેથી કરીને આ કાર્ય પૂરું ના થઈ શકે? ચૂકવી દેવાનું લાગે છે એવું કે આ જે બી કોન્ટ્રાક્ટર ને જે બી કામ નો કોન્ટ્રાક્ટ ને વર્ક ઓર્ડર હતો એના પૈસા એમને ચૂકવાઈ દીધા છે, એટલે કોન્ટ્રાક્ટરે હાથ ઊંચા કરી દીધા, મને તો પૈસા મળી ગયા છે, હું શું કામ હવે કામ કરાવું? અને એટલા જ માટે અધિકારીઓની બી મિલી ભગત હોય એટલે અધિકારીઓએ બિલ બી પાસ કરી દીધું. હવે ભલે ખાડા રહે, પબ્લિક પડે મરે, તો હવે શું લેવા દે? કોન્ટ્રાક્ટરને તેના પૈસા મળી ગયા, જે કામ નતું કર્યું એના પણ મળી ગયા. સામેની બાજુ લઈ જવા માંગુ છું જ્યાં રહેઠાણ વિસ્તાર છે, એટલે કે રહે છે લોકો, અને આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો પ્રમાણે હાલત તો આપ જોઈ રહ્યા છો ખુબ જ કપરી થઈ ચુકી છે. હું સામેની બાજુ જવા માંગુ છું જ્યાં જો કદાચ માવઠું આવી જાય અને એમાં માવઠામાં થોડો વરસાદ વધારે આવી જાય ને તો બધાના જ ઘર એ નીચે પડી જાય તેવી પરિસ્થિતિ છે. એમસી ના એન્જિનિયર ને ખબર નથી કે શું છે? હવે આપ જે જોઈ રહ્યા છો ને એ હું પોતે ખાડામાં ઉભી છું અહીંયા, અને હું ખાડામાંથી લાઈવ કરીને બતાવી રહી છું. આ ઘર છે, આ ઘર છે, આ ઘર છે, આ પણ ઘર છે, આ નવરંગપુરા વિસ્તાર છે, કોઈ ઝૂંપડપટ્ટી નથી, સૌથી વધારે રેવન્યુ જનરેટ કરતો વિસ્તાર છે આ, રેસિડેન્શિયલ હોય કે કોમર્શિયલ, સૌથી વધારે ગુજરાતમાં ટેક્સ પે કરતો વોર્ડ હોય તો એ નવરંગપુરા વોર્ડ છે. 35 વર્ષથી એક જ પક્ષનું શાસન છે, એટલા માટે હાલત છે. ક્યાં છે ટેક્સના પૈસા? નવરંગપુરા એટલે શું ખબર પડે છે એમસી ને કે નવરંગપુરાનું મહત્વ શું છે? આ અમદાવાદનો તાજ છે, તાજ. તમામ નેતાઓ આ વિસ્તારમાં રહે છે, કોઈ બી પક્ષના હોય. આ ઘર પડશે, કોઈનો જીવ જશે, કોણ જવાબદારી લેશે? ધારાસભ્ય કે ચાર કોર્પોરેટર, ચાર ભૂતપૂર્વ કોર્પોરેટર, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ? કેમ કે જેને બી દિલ્હી જવું હોય, સીએમ બનવું હોય, એનો રસ્તો નવરંગપુરાથી નીકળે છે. એલિસ બ્રિજ સૌથી પોશ એરિયા આખા ગુજરાતનો, અને એની આ હાલત છે. કેમ અભિમાન છે કે અમે તો ગમે તે કરીએ અમને વોટ મળવાના છે ને, ધર્મના નામે લેવાના છે, કામના નામે થોડા લેવાના છે વોટ, ત્યારે આ હાલત થાય છે. અને હું જનતાને અપીલ કરીશ, જાગૃત બનો, કામના નામે વોટ આપો, ધર્મના નામે નહીં. ધર્મના નામે ખાલી ધૂતાર આપી જન્મે છે. આપજી હાલમાં જોઈ રહ્યા છો બહુ જ ગંભીર આક્ષેપ લાગી રહ્યા છે હાલમાં, અને હકીકત એ છે આપ જે જોઈ રહ્યા છો એ પ્રમાણે નાના નાના બાળકો કેવી રીતે આવી જાય છે ને આ જે બ્રિજ છે જે રોડ થી ડાયરેક્ટ ઘરમાં જઈ રહ્યો છે
એ જનતાએ પોતે બનાવેલો છે જેની અંદર કદાચ પાટિયું મૂકેલું છે। આપ જે જોઈ રહ્યા છો એ પ્રમાણે હાલમાં આ જે બ્રિજ છે આ બ્રિજ ખૂબ જ ખતરનાક છે। અહીંથી જો નાનો બાળક પડી જાય ને તો કદાચ એને ગંભીર ઈજાઓ થઈ શકે કારણ કે સીધું જ ઘરમાં ખુલે છે ને અહીં સુધી ખોદી નાખવામાં આવ્યું છે। આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો એ પ્રમાણે આ જે હાલત છે અહીં સુધી ખોદી નાખવામાં આવ્યું છે ખોદકામ। વરસાદ જો વધારે આવે 5 ઇંચ થી આઈ એમ સિવિલ એન્જિનિયર એટલે મને ખબર છે આખે આખું ઘર નીચે પાણીમાં ધસી જાય। કોર્પોરેશન પાસે એન્જિનિયર નથી કે પછી ભરતી કોબંડની જેમ આ બી એન્જિનિયરો ડમી લીધેલા છે? ક્યાં છે ચીફ એન્જિનિયર, સિટી પ્લાનિંગ એન્જિનિયર? ક્યાં છે રાજ્યના પ્લાનિંગ મિનિસ્ટર કે જે શહેરી વિકાસ નિગમ સંભાળે છે? બુદ્ધિ નથી એ લોકોમાં? કેટલો ભ્રષ્ટાચાર, ક્યાં સુધીનો ભ્રષ્ટાચાર કરવો છે કે ગરીબોના જીવ સાથે ખેલો છો? આ મકાન પડી જશે તો કોણ બનાવી આપશે એમને? ગરીબ છે, એક રોજી રોટી કમાઈને પોતાનું રોજી ચલાવે છે, ક્યાંથી ઘર બાંધશે બિચારાઓ? હાલમાં આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો એ પ્રમાણે ઘરથી નીચે કેવી રીતે તમે પડશો તો કોઈ સત્ય દે નહીં સંભાળે। આપ જે હાલમાં જોઈ રહ્યા છો મને પણ સાચવીને કે હું આપ જે જોઈ રહ્યા છો એ પ્રમાણે આ જે ઘર છે મને જવામાં તકલીફ પડી રહી છે અંદર। આ તમે જોઈ રહ્યા છો કે હું કેવી રીતે જઈ રહી છું, કેમેરામેનને વિનંતી કરીશ કે અહીંથી બતાવે આ જે દ્રશ્ય છે ને અહીંથી ઉતરવાનું। આ જો આ ડાયરેક્ટ જ બ્રિજ છે, અહીંયા આ વાયર છે ને પ્લસ આ વાયર, આ વાયર પ્લસ આ 1.25 ફૂટ જેટલું ડિસ્ટન્સ છે જે રોડ થી નીચે છે। વરસાદ આવે, કોઈ અજાણ્યો વ્યક્તિ બહારથી આવે, એને કઈ રીતે ખબર હોય કે અહીં ખાડો છે, અહીં લાઈવ વાયર છે? શોર્ટ સર્કિટમાં કોઈનો જીવ જશે તો ધારાસભ્ય અંદર જશે કે કોર્પોરેટર, કે પછી બધા કોઈ જવાબદારી નહીં લે? અને આ તો કે ગરીબ લોકો છે ને શું કરી લેવાના છે, એટલા માટે તમને અભિમાન છે? હાલમાં જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો આક્રોશ વધતો જાય છે। ખાલી જે નવરંગપુરામાં કે અહીંયા જે સુભદ્રાપુરા ઠાકોરવાસમાં રહેતો હોય એમની જ માટે રિસ્કી છે એવું નહીં। જો આપ આ રોડ પરથી નીકળો છો તો ચેતી જજો, રાતના અંધારામાં પાણી ભરાયેલું હોય ત્યારે આપની ગાડી કે આપ ચાલતા જતા હોય આપની 4-વ્હીલર 2-વ્હીલર કશું બી ખાડામાં ખાબકી શકે છે કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે અમદાવાદ મનપા તો ખાડે જ ગયું છે। જી હા, હું વાત કરવા માંગુ છું અહીં જ ઉતરીને આવો રોડ પરથી, એટલે અહીં સુધી ખોદકામ કરવામાં આવ્યું છે અને હું વાત કરવા માંગુ છું એ દાદી સાથે। જી હા, હવે જો દ્રશ્યો આ ઈંટો પડી છે, કેવી રીતે અંદર આવવાનું, કેવી રીતે અંદર આવવાનું? જી આ કેટલા સમયથી છે? આ દિવાળી પહેલાનું છે ખાડો। અને તમે કેવી રીતે આવો જાવ છો? બેસીને ધીરે ધીરે જીવ જોખમમાં લઈને ઉતરીએ છીએ, ચડીએ છીએ, બીમાર માણસ છીએ। 5-6 મહિનાથી બસ આ જ રીતના છે કામ કરીએ છીએ। હાલમાં આપ જોઈ રહ્યા છો કહી રહ્યા છે જીવ જોખમમાં મૂકીને ધીરેથી ઉતરીને હું જાઉં છું। હવે વિચાર, આપની ઉંમર કેટલી હશે અંદાજિત? 55 વર્ષ। 55 વર્ષના એક જે સ્ત્રી છે એ કહી રહ્યા છે હું ધીરે ધીરે જઈ રહી છું, હું બેસીને એટલા માટે લઈ રહી છું એમનું ઇન્ટરવ્યુ, એમની વાઈટ, કારણ કે મને ઉભું રહેવું પણ તકલીફ છે। આ પગ લપસી જાય છે અહીંયાથી, આટલા ઝૂમ કરીને દ્રશ્ય બતાવવાનું કારણ માત્ર એટલું જ છે કે જનતાને તકલીફ પડી રહી છે। આ છે પતરું છે જે પતરા પર, પતરા ઉપર ચાલીને આવે છે લોકો। આ જે છે, આ જે છે એ મૂકીને ગયા છે, ખબર નહીં હવે ક્યારે કાર્યવાહી થશે। ગટર છે એ બતાવું ખુલ્લેઆમ, વિકાસ વિકાસ નું મોડેલ બતાવું હું, વિકાસ। હવે હું વાત કરવા માંગુ છું, શું કહેવા માંગો છો? આ બેન અમારાથી ઉતરાય આવા નાના નાના બાળકો અમારા આ નીચે ગરી જાય ને પડી જાય છે, શું કરીએ? સરકાર ને કહીએ મહેરબાની કરીને અમને જલ્દી નિર્ણય કરો, જલ્દી અમને નિર્ણય કરી, એટલે અમે પડી જાય છે, ડેચર અમારે તૂટી જાય, એટલા નાના નાના બાળકો હેઠા પડી જાય, રગડી જાય, મારી બેન 3 વખત પડી જાય, આ સીડી ઉપરથી હેઠી પડી જાય, એટલે મહેરબાની કરીને જલ્દી રસ્તો કરવાનો, બહુ થાકી ગયા, અમારા આંગણા તોડી નાખ્યા, હવે 3 મહિના થઈ ગયા, કોઈ નિકાલ નહીં આપતા, આંગણું તોડી નાખ્યું, અમારા આંગણા તોડી નાખ્યા, ને આક્ષેપ કોઈ પણ આટલો બધો ખાડો કરી નાખ્યો, કેમ ઉતરીએ ને કેમ ચઢીએ બેન? આ જો ચૂલા પર આધીન ખાઈએ ને આવી રીતે, આ જો જોડે જોડે વાયરો છે, હવે હેરાન થઈ ગયા બેન, મહેરબાની કરી સરકાર ને કે જલ્દી નિર્ણય કરો બસ। હાલમાં ખરેખર ખૂબ જ તકલીફ છે। હું આ વિસ્તારના જે બી ધારાસભ્ય છે, કોર્પોરેટર છે, તથા અમદાવાદ મનપાના જે અધિકારી છે, એન્જિનિયર હોય, સિટી એન્જિનિયર ડેપ્યુટી, બધાને કહું છું કે આ વહેલી તકે પતાવો,
नहीं तो एक समय आवशे के आ जनता में तमे पाछा वोट मांगवा आवशो तो दोड़ाई दोड़ाई ने मारशे केम के हमने टाटिया भांग्या तो ये तमारा टाटिया भांगशे केम के हवे कोई हाथ नहीं जोड़े हाथ नहीं जोड़वाना काकी वोट मांगवा आवे ने धर्म ना नामे એટલે ટાટિયા તોડી દેવાના ને જય શ્રી રામ બોલવાનું હાલમાં જે પ્રમાણે જોઈ રહ્યા છો જો કે આવી કોઈ પણ પ્રવૃત્તિને હું કે સતડે ન્યૂઝ છે એ સમર્થન નથી આપતા મારવા છોડવાના પરંતુ જનતાનો આક્રોશ છે એને પણ કેવી રીતે રોકી શકાય આ જે જોઈ રહ્યા છો ગટર ખુલ્લી છે આ વાયર છે એટલે કે ઇલેક્ટ્રિસિટી જઈ રહી છે આપ જે જોઈ રહ્યા છો એ પ્રમાણે જો કોઈને કરંટ લાગે કોઈ નાના બાળકને કોઈ વૃદ્ધને કે કોઈ પણ જુવાનને જીવ જતો રહેશે તો કોણ જવાબદાર રહેશે આપ જે જોઈ રહ્યા છો એ પ્રમાણે આ આ ઘરની હાલત જો ક્યાં છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે ક્યાં જો આ લાઈવ જોવે છે ને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે તે જવાબદાર અધિકારી આ લાઈવ જોતા હોય અને હું જનતાને કહું છું કે પહોંચાડો હવે અધિકારી સુધી આ લાઈવને કારણ કે તો જ નિકાલ આવશે કારણ કે જનતાનો અવાજ ને સત્યનો સાથ રહ્યો છે ને હંમેશા રહેશે જો આપના વિસ્તારમાં તકલીફ છે તો અમારો હેલ્પલાઈન નંબર છે સત્યડે ન્યૂઝનો એ ફેસબુક લાઈવના પેજ પર આપેલો છે મેસેન્જર છે આપ અમને મેસેજ કરી શકો છો કોલ કરી શકો છો 24/7 24 કલાક ને સાથે 7 દિવસ અમે આપની સેવામાં હાજર છે કારણ કે આગળ વિધાનસભા છે પછી એવું થશે કે ગરીબ કી થાલી મેં પુલાવ આ ગયા લગતા હૈ શહેર મેં ફિર સે ચુનાવ આ ગયા જી હા ફરી દોહરાવવા માંગુ છું એવું થશે વિધાનસભા આગળ આવી રહી છે વોટની લાલચમાં ખુરશીની લાલચમાં બધા જ આવશે અને ગરીબ કી થાલી મેં પુલાવ આ ગયા ગરીબ કી થાલી મેં પુલાવ આ ગયા લગતા હૈ શહેર મેં ફિર સે ચુનાવ આ ગયા જેવી સ્થિતિ થશે અને જ્યારે ભાજપના પ્રવક્તાને કહેવામાં આવે છે ને ડિબેટમાં ત્યારે કહે છે સત્યડે ન્યૂઝની અને સ્ટેફીની વાત હું વખોડું છું કે જનતાની મદદ કરવા તો નીકળી છે તો હું જ્યારે જનતાને જઈને પૂછું છું વિકાસ છે કે વિનાશ તો જનતા મને કહે છે વિનાશ છે કોઈ નેતા નથી આવતો અહીંયા પૂછવા તો શું આ ખોટું છે હવે આ બધા લાઈવ હું ડાઉનલોડ કરીને મારી ડિબેટમાં પણ બતાવીશ જેથી કરીને જનતાનો અવાજ સીધો જ હવે પ્રવક્તા સુધી અને નેતા સુધી પહોંચે જી હા હું વાત કરવા માંગુ છું હજી પણ જનતા સાથે ઉતરવાની બહુ તકલીફ પર ભાજપ ને કોંગ્રેસ શું કરી અમને બધું આવું પડી જવાય છે શું કરવાનું અમારે બધાને ઉતરવાની તકલીફ પડે દેખો બેન અમે ઉતરી શકીએ શકીએ એવું નથી ચડી નહીં શકાતું અમારે માણસ બી ને ચડીએ છીએ ભારે શરીર વાળાને શું કરવાનું ઘૂંટણ ની તકલીફ હોય કોઈ બી વડીલ વૃદ્ધ ને ઘૂંટણ ની તકલીફ હોય એ કઈ રીતે ચડે અહીંયા ધંધો કરવા તો આ લોકો કઈ રીતે ગુજરાન ચલાવશે શું પ્રધાનમંત્રી અથવા ધારાસભ્ય અમને પૈસા આપશે ખાતામાં દઈ અમારા લીધે તમારો ધંધો ખરાબ થાય છે તો આ મહિને 3,000 કે 4,000 રૂપિયા આ લોકો તો એમનું જ રોજા જીવવાનું છે સુકામ કોઈના પેટ પર લાત મારો તમે કઈ આપી નથી શકતા કઈ નહીં કોઈનું બગાડો છો સુકામ કેટલું અભિમાન છે તમને જનતાનો આક્રોશ છે એક હકીકત છે એક વાસ્તવિકતા છે જ્યારે બહારથી કોઈ આવવાનો હોય ને પ્રધાનમંત્રી કોઈ બીજા દેશના તો રાતોરાત ગરીબની વસ્તી આગળ કોટ ઊંચા થઈ જાય છે મોટા મોટા અને બધાનું વેલકમ થાય છે નામ નથી લેવા મારે બધા વાકેફ છે નામથી કારણ કે જો હું નામ બેસવા ને હકીકત નામ લેવા બેસીસ ને હકીકત બોલવા બેસીસ ને કદાચ તો આ લાઈવ પૂરું નહીં થઈ શકે અત્યારે મારાથી વાઇબ્રન્ટ સમિટ કરવું છે આપણે પતંગ મહોત્સવ કરવો છે આપણે ફ્લાવર શો કરવો છે આપણે સ્માર્ટ સિટી મેગા સિટી બધું જ કરી દેવું છે આપણે અરે પણ જે ગરીબ એક ટાઈમ નું કમાઈને એક ટાઈમ જમે છે એ લોકોનું શું આ ખાડા તો પૂરો પહેલા કરોડો રૂપિયાના ખર્ચે બધું જ કરવું છે પરંતુ જે થોડો ખર્ચો થાય છે જેનું બજેટ પાસ થઈ ગયેલું છે એ બજેટમાંથી કેમ કામ નથી થતું કેમ બજેટ વચ્ચે ક્યાં તો શું સમાધાનનો રસ્તો નીકળે છે જનતા પૂછે છે ક્યાં છે કોન્ટ્રાક્ટર ક્યાં છે એન્જિનિયર ક્યાં છે અધિકારી તમામને પ્રશ્ન છે આજે ક્યાં છે ધારાસભ્ય ક્યાં છે ધારાસભ્ય જી હા બરાબર છે કોર્પોરેટર ધારાસભ્ય એએમસી ના અધિકારી કોન્ટ્રાક્ટર એન્જિનિયર લાંબી પેનલ ચાલે છે નવરંગપુરા અમદાવાદ નો તાજ અહીંથી તમારી શરૂઆત થઈ હતી સરકાર બનાવવાની આજથી 25 વર્ષ પહેલા ક્યાંક એવું ના થાય કે હેલિસ બ્રિજ ફરી જાય ને તો તમારી આબરૂના ધજાગરા ઉઠશે કે હેલિસ બ્રિજ હાર્યા અને એની તકલીફ ઉપર પડશે દિલ્હીમાં કે મુખ્યમંત્રી પ્રધાનમંત્રી જે રાજ્યમાંથી આવે છે એનો ગઢ જે ભાજપનો જે હેલિસ બ્રિજ હાર્યા
આ ઉલ્લુ નથી જનતા કે 25-25 વર્ષથી તમારી પાસે ગાંડા જેમ વોટ આપે ને તમે એને ખાડા આપો, એનો ધંધો બરબાદ કરો, એમના પગ તોડો, એમને ત્યાં એક્સિડન્ટ આપો. ખરેખર બહુ જ તકલીફ છે, ખૂબ જ તકલીફ છે. કહેવાનું કોને કોને કહેવાનું? જનતા હવે એક દાદી હાથ જોડીને કહી રહ્યા છે લાઈવમાં કે સરકાર હવે કંઈક કરો. જ્યારે વોટ માંગવા આવો છો ત્યારે આ સ્થિતિમાં આવો છો તમે? કોરોના આવી ગયો, કોરોના તો કોરોનાથી તો લોકો મરતા મરશે, પણ એ પેલા ખાડાઓથી અને એક્સિડન્ટથી લોકો મરી જશે જનતા, ત્યારે શું બુદ્ધિ આવશે? ત્યારે ડાપણની વાતો આવશે? કારણ કે હંમેશાથી રહ્યું છે ને એની પર મેં ડિબેટ પણ કરી છે કે ગોળો છૂટી ગયા બાદ તબેલે તાળા મારવા નીકળ્યું તંત્ર, શું એ દોહરાતું રહેશે? જનતાને ન્યાય ક્યારે મળશે? વિકાસ છે કે વિનાશ? જનતાએ કીધું વિનાશ છે. હવે વિકાસના મોડેલના વાયદા કરીને વિકાસ જો લાવવો હોય ખરેખર તો લાવો, કે જનતા બોલે કે ના ખરેખર વિકાસ થયો. હવે જોઈએ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આનું ક્યારે કરશે નિરાકરણ, ક્યારે સુધરશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ક્યારે મનપા ખાડામાંથી બહાર આવશે? કારણ કે મનપાના એક અધિકારીનો કૌભાંડ આની પહેલા જ મેં લાઈવ કર્યું હતું, થોડા ટાઈમ પહેલા જ, ગેરકાયદેસર ગટર પાણીના કનેક્શન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હાજરીમાં મોટી મોટી હોસ્પિટલમાં પાર્કિંગ નથી હોતું, રોડ પર પાર્કિંગ કરે છે. રહીશો ત્રાઈમાં મેનુ પણ લાઈવ કર્યું હતું. અમદાવાદ મનપા ખાડે ગયું છે. અમદાવાદ મનપા કે શા માટે, શેની લાલચમાં, શેના દબાણથી, અને એવો તો કોનો ડર છે કાં તો એવો તો કોનો આશીર્વાદ ને કોનું પીઠબળ છે જેના લીધે બધું જ ગેરકાયદેસર ચલાવવા લાગ્યું છે? હવે જનતાનો પ્રશ્ન છે, ક્યારે સુધરશે અમદાવાદ મનપા? હું સ્ટેફી કુનુરિયા જલ્દી જ લાઈવ લઈને આવીશ. ત્યાં સુધી આપ બન્યા રહો સત્યનારાયણ ન્યૂઝ પર, અને જો આપને કોઈ પ્રશ્ન છે તો અમારી હેલ્પલાઈન પર ફોન કરી શકો છો. હું સ્ટેફી કુનુરિયા, સત્યનારાયણ ન્યૂઝ, અને અમારા તમામ રિપોર્ટર પહોંચશે આપના દરવાજા સુધી. જનતાનો અવાજ સત્યનો સાથ રહેશે જ રહ્યો છે અને હંમેશા રહેશે. એની સાથે સાથે કેમેરામેન પ્રતિક દોશી સાથે હું સ્ટેફી કુનુરિયા, સત્યનારાયણ ન્યૂઝ, અમદાવાદ. નમસ્કાર.